અમદાવાદ બાદ વડોદરામાં નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા પાલિકા, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે અને જેમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબના 18 પતંગબાજોએ ભાગ લીધો છે, જ્યારે વિદેશથી આવેલા 38 પતંગબાજોએ અવનવી પતંગ ઉડાવી હતી. પતંગબાજો દ્વારા થીમ બેઝડ પતંગ બનાવી હાજરી શહેરીજનોએ મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો હતો. શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનીય કાર્યક્રમ તેમજ 370ની કલમ, પીએમ મોદીના ફોટા સાથે વિકસિત ભારત સહિતના અનેક મુદ્દાઓની થીમ પર પતંગ ઉડાવવામાં આવ્યા હતા. કલા અને સંસ્કૃતિની નગરી એવા વડોદરા શહેરના આંગણે લગભગ 55 દેશના અલગ અલગ પતંગબાજો દ્વારા આજે અવકાશમાં પતંગ ચગાવવામાં આવશે. પતંગ ચગાવવો જે લક્ષ્ય અને ધ્યેયને ઊંચું રાખવાનું શીખવે છે, સાથે સાથે ઘોર અંધકાર રાત્રિ પછીનું પ્રથમ કિરણ આ ભગવાન સૂર્યની ઉપાસનાનો પણ પર્વ છે. સાથે સાથે જીવનમાં એકબીજા સાથે સાથે કામ કરતા કરતા એકબીજાને કહી શકાય કે પોઝિટિવ કોમ્પિટિશનનું પણ એક તમને એમાંથી શીખ મળે છે કે પેચ લડાવવાથી જો તમારી પતંગ કપાઈ જાય છે તો એ હારની નહીં પણ તમારી દ્રષ્ટિ ઊંચી રાખી મક્કમ દ્રષ્ટિ અને લક્ષ્ય પર નજર રાખવાથી તમે ચોક્કસ જીત પ્રાપ્ત કરો છો એવું ઉત્કૃષ્ટ આપણને શીખ પણ મળે છે. ગુજરાત ટુરિઝમ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા ખાસ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ અયોધ્યામાં જે રામ મંદિર બનવાનું છે તેની પ્રતિકૃતિ રૂપે રામ મંદિરની પણ પતંગ ઉડાવવામાં આવી રહી છે. સાથે સાથે વિદેશથી લોકો આવેલા અનેરી પતંગ ઉજવી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ બાબતે વાત કરવા માટે પતંગ જોવા આવેલા બેન છે, એમની સાથે વાત કરો. તમારા ઝુમ્બા ડાન્સ થી વોર્મ અપ થઈ અને પતંગ મહોત્સવ ઉજવી રહ્યો છે, કેવી અનુભૂતિ થઈ રહી છે અને કેટલા દેશના લોકો આવ્યા છે? બહોત સારે દેશ થી લોગ આયા, અર્જેન્ટિના, સ્પેન, કોલંબિયા, કંબોડિયા, બ્રેઝિલ, સો કાફી સારી જગહો સે અલગ અલગ લોગ આયે હૈ ઓર યે લોગોને લાસ્ટ યર ભી કિયા થા. ઇનફેક્ટ જબ યે લોગ એન્ટર હુએ તો કાફી લોગ આકે મિલે જિન્હોને યે ભી બોલા કે હમકો ઉન લોગો કો લાસ્ટ યર કા ભી યાદ હૈ કે ઉન્હોને યહાં પર સાથ મે ઝુમ્બા કિયા થા ઓર ઇસ બાર તો હમ લોગોને ઉન લોગો કો ગરબા મ્યુઝિક પે ભાંગડા મ્યુઝિક ભી કાફી સારા કરવાયા ઓર જો બહોત બ્યુટીફુલી ઉન્હોને કિયા. એટલે કહેવાય કે વિદેશ થી આવેલા લોકોએ પણ અહીંયા ભારતીય સંસ્કૃતિના ગરબા અને ઝુમ્બા ડાન્સ પણ કર્યો હતો. અને મહત્વની બાબત છે કે હાલ વડોદરા મહાનગરપાલિકાના મેયર પણ પતંગ તિરંગા પતંગ ચગાવી રહ્યા છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં લોકો ભાગ લઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે અહીંયા પ્રાથમિક શાળાના બાળકો જે ખરેખર પતંગ ઉત્સવની મજા લઈ શકે તે ઉપસ્થિત નથી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.